ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે એમની, અને દૂરનો દેખાવામાં પ્રોબ્લેમ આવે છે. મેન તો પાયલ શું કહે છે કે સેલિબ્રિટી આવે એવું લાગ્યું મને. છે કે જ્યાં આટલી મીઠાઈ સ્વીટ રાખેલી છે, બાકી લગભગ જગ્યાએ છે ને આટલી સ્વીટ રાખતા નથી. આ જુઓ તમે બધા ફરાળી પેટીસ ચાલુ થઈ જશે ને, ચાલુ કરી દે. હા ભાઈ જો ભાઈ ફરાળી પેટીસ ચાલુ કરવાના છે. જો હવે અમારો ક્રીમ એન્ડ કુકીઝ લેવા અમે આવ્યા છીએ, બરાબર છે. હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, જય માતાજી, કેમ છો બધા? મજામાં જ હશો, પણ તોય અમારી પૂછવાની ફરજમાં આવે કે મજામાં જ હશો અને મજામાં જ રહેવાનું છે. અને જો આજે આફ્ટરનૂન પછી બ્લોગ ચાલુ કર્યો છે અને હું આવી ગયો છું બ્લોગમાં, હવે બરાબર છે. જય દ્વારકાધીશ બધા મિત્રોને, આજે અત્યારે આમ તો ગણો ને આફ્ટરનૂન નહીં પણ સાંજનો ટાઈમ જ થઈ ગયો છે, બરાબર ને. આજે વિહાનની ભાઈ તબિયત થોડી ખરાબ હતી એટલે પછી મેરેમે કે બ્લોગ બનાવ્યો. હા બપોર પછી હું હતો આજે આખો દિવસ પૂરા કામમાં એટલે પછી મારે કઈ ટાઈમ રહ્યો નહોતો, એટલે તોય આપણે બ્લોગ તો જે આવવાનો હતો એ અત્યારે બની જ જશે અને આજે જવાનું છે બહાર. કેમ કે આજના બ્લોગમાં કંઈક આપણે અલગ જ કરવાનું છે, એ માટે આપણે બહાર જવાનું છે. અને એમની એક ફરમાઈશ હતી કે મારામાં તમે ધ્યાન નથી આપતા, બરાબર, મારી આંખો મને આમ આમ કરીને જોવે આમ દેખાતું નથી એવું કરે, બરાબર. દૂરનું જોવું હોય ને તો મારે આંખ ઝીણી કરવી પડે. આ રીતે ઝીણી કરે. શોલે મૂવી હમણાં આવતું હતું ને, તો શોલે મૂવીમાં મૂવીમાં છે ને પેલો અસરાની આવે ટેન્શન થી કે અમિતાભ કેમ નાનો થઈ ગયો, એટલી બધી તો તકલીફ નથી પણ થોડુંક હવે અસર દેખાય વધારે કે આમ દેખાતું નથી દૂરનું. નજીકમાં કઈ પ્રોબ્લેમ નથી, દૂરમાં પ્રોબ્લેમ છે. એટલે આપણે અત્યારે જવાનું છે ભાઈ, પહેલા તો એમને આંખની ટ્રીટમેન્ટ કરાવવા અને ત્યાં બીજું જો આપણે શું શું કવર કરશું એ તમે થંબનેલમાં થોડું થોડું તો જોયું જ હશે, પણ આખું વ્યવસ્થિત જોવા માટે આ બ્લોગને છેલ્લે સુધી જોવાનું છે. બાબરામાં આંખની હોસ્પિટલ નહોતી બની ગઈ એટલે બહુ સારું. હા ખરેખર બાબરામાં અને બાબરાની આસપાસ જે ગામડા છે ને એ બધા માટે આ ખુશખબરી. તમારે અમરેલી જવું પડતું તો એના બદલે સારું છે બની ગઈ છે. બસ બસ, અને આશા રાખીએ છીએ સરસ મજાનું ડોક્ટર સાહેબ કામ કરે અને બધાની સારી ટ્રીટમેન્ટ કરે અને બધાને દૂર જવાના ધક્કા મટી જાય. હવે આપણે બાબરામાં હમણાં જ ઓપનિંગ થયું છે ટૂંક સમય પહેલા છે અને સારું છે. બાબરા માટે આ ખાસ જરૂર હતી કેમ કે અહીંયા આખી હોસ્પિટલ કોઈ હતી નહીં, શરૂઆત થઈ ગઈ છે. બાબરાવાસીઓ માટે આજુબાજુના ગામડામાં જે વસતા નાગરિકો માટે સારી વાત છે, અહીંયા આંખની હોસ્પિટલ થઈ ગઈ છે ને. એટલે કંઈ પણ આંખને લગતી બીમારી હોય બાબરામાં આવો ત્યારે શ્યામ હોસ્પિટલમાં આવજો, નાના બસ સ્ટેશન પાસે ફર્સ્ટ ફ્લોર ઉપર જ છે જાફરી કોમ્પ્લેક્સમાં. ટ્રીટમેન્ટ શરૂ થઈ ગઈ છે એમની અને દૂરનો દેખાવામાં પ્રોબ્લેમ આવે છે મેન તો. સર જોવે છે, ચેક કરે છે, પછી આપણે જોઈએ શું રિઝલ્ટ આવે છે એમ. ગોગલ્સ કે નંબર વાળા? ગોગલ્સ તો પહેરું છું પણ ગોગલ્સ વધારે ગમે છે એટલે ત્યાં નંબર વધી ગયા. એટલે વધ્યા એમ તો નથી કહેતા પણ નથી પહેરતી એટલે આંખ મારી કમજોર થતી જાય છે. એટલે પછી ઉંમર થાય એટલે આંખ તો કમજોર થાય ને. સારે હશે જો કઈ નહીં. હવે તમે છે ને ફ્રેમ બતાવી દો સારી, બરાબર ને. તો આપણે અહીંયા ઓપીડીમાંથી બહાર આવી ગયા છે ને, હવે અહીંયા ફ્રેમ જોવાની છે. હવે બેન જે ફ્રેમ બતાવે, બેન તમારું નામ તો કે મેં કીધું જ નહીં. મારું નામ છે બેવા
પાયલબેન જો હા પાયલબેન છે ને ભાઈ હમણાં ફ્રેમ બતાવશે અને એ હવે આપણી ચેનલને સબસ્ક્રાઇબ એ કરે છે. એણે એ જ કીધું કે તમને કંઈક જોયા છે તો હવે કાયમી જોવા મળજો. હવે ફ્રેમ પાસ કરે છે, કેટલો ટાઈમ થયો. બે ફ્રેમ આમાંથી જો કાઢી છે. આનું ફિટિંગ સારું છે. હા ના લાગે છે, સરસ જ તે સરસ લાગે છે. એ તો બધા પેલા છે ને, આ ગોગલ્સ છે બધા. ગોગલ્સ નથી લેવાના, આપણે નંબરવાળા લેવાના છે. આ પણ પહેરી લે ને, પેલા છે એટલે એમાં થતા હશે કદાચ. સરને પૂછી લઈએ હમણાં આમાં થતા હોય તેમ. પણ એમાં વ્હાઈટ થઈ જાય ને, પાછા વ્હાઈટ ગ્લાસ આવી જાય ને. કઈ નહીં, પાસ કરો. ચલો થઈ ગઈ, સરસ. શું કે પાયલ, શું કહે છે? કઈ નહીં, આ ચાલો હવે આજ તમારું જે કામ હતું એ તો થઈ જશે આપણે બરાબર. ફ્રેમ અને ગ્લાસ બંનેનું ફાઇનલ થઈ ગયું છે. પરસો મે મિલ જાય, દો દિન મેં મિલ જાય, બે દિવસ માં મળી જશે. અને આમને તો બધા ઓળખતા જ હશે, બાબરા માં રહેતા છે ને બધા ઓળખતા હશે બરાબર. એમનું નામ જાફરી નામ જ ખાલી કાફી છે બરાબર. એમાં ખાસ કરીને તમારી લસ્સી ફૂલ ફેમસ. હમણાં કાંઈ હતું નહીં, અત્યારે જોઉં વરસાદે ચાલુ થઈ ગયો. જો ભાઈ થોડીક વારમાં ચાલુ, થોડીક વારમાં બંધ. અને અહીંયા ભાઈ થિયેટર એ છે, જોવો નજીક થી બિલ્ડર વોઇસ ચાલે છે ભાઈ ત્યાં. હવે અહીંનું કામ પૂરું થયું છે ને, અહીંયાથી હવે અમે રજા લઈએ છીએ, હવે ઘરે જઈએ છીએ. હવે અમે નીકળી ગયા ભાઈ ઘરે જવા માટે. કેમ રહ્યો તમને આજે? બસ સારું, પણ ઘણો ખર્ચો કરાઈ દીધો તમને. ખર્ચો તો ભાઈ રહેવાનો જ છે ભાઈ બરાબર છે, પણ તમારાથી વધારે તો કઈ ખર્ચો નો કહેવાય ને અમારે બરાબર. વ્યક્તિ વિશેષ છે ભાઈ, ખર્ચો કશું છે. અને અહીંયા જો નીચે જ ઉતરીએ ને એટલે તરત એક બાજુ આવે છે આપણે જાફરી આઈસક્રીમ સોડા બધું બરાબર છે. અને અહીંયા છે ને ભાઈ આપણે જોધપુર સ્વીટ થયું છે હમણાં. હું તમને ખ્યાલ હોય તો આગલા બ્લોગમાં આપણે લઈ આવ્યો તો ખબર ને, કચોરી ને સમોસા જો અહીંયા આ લોકો લાઈવ બનાવતા જ હોય છે. અને આજે આવ્યા છીએ તો સાથે સાથે જો બધું લઈ જ લઈએ. જો અહીંયા બાબરાની પેલી શોપ છે કે જ્યાં આટલી મીઠાઈ સ્વીટ રાખેલી છે, બાકી લગભગ જગ્યાએ છે ને આટલી સ્વીટ રાખતા નથી. આ જુઓ તમે બધા. અને આ આખો ભાઈ છે ને એમને ડિપાર્ટમેન્ટ બંગાળી મીઠાઈનો છે. રસમલાઈ છે અહીંયા, પછી આ અલગ અલગ નામ તો આપણને યાદ જ નહીં. રસગુલ્લા, હા એ ક્યાં છે ભૈયા? એ બંગાળી મીઠાઈ કમલ ભોગ ને ભાઈ, નામ તો ભાઈ અલગ અલગ છે બધા. અને અહીંયા અહીંયા જો ભાઈ ઘેવર, ઘેવર બી બના દો આપ. હા જો આ ઘેવર રાજસ્થાની એ પણ ભાઈ બનાવવાના છે. અને સાથે જ અચાર ને ખાખરા ને બધું નમકીન વગેરે પણ અહીંયા મળી જશે. એટલે ભાઈ બાબરા આસપાસ રહેતા હોય તો ખાસ કરી અને વિઝિટ લેજો તમે. જાફરી કોમ્પ્લેક્સમાં છે નીચે તે બેઝમેન્ટમાં જોધપુર સ્વીટ કરીને મીઠાઈની ઘણી બધી વેરાયટી તમને અહીંયા મળી જશે. પ્લસ નમકીન મેં કીધું એમ, અહીંયા આ લોકો કચોરી જે બનાવે છે ને રાજસ્થાની કચોરી બનાવે છે. અહીંયા જો ભાઈ બનાવે જ છે, હું બતાવું જો તમને થોડું જો. અને ગરમા ગરમ જ મળે બધું એમ, સમોસા કચોરી બધું. ફરાળી પેટીસ ચાલુ થઈ જશે ને, ચાલુ કરી દે. હા ભાઈ જો ભાઈ ફરાળી પેટીસ એ ચાલુ કરવાના જ છે. અમારી વાત હોઈ હતી ને પહેલે એક દિન, મેં એમને કીધું હતું કે ભાઈ ફરાળી પેટીસ ચાલુ કરી દેજો, શ્રાવણ મહિનો આવે છે અને એમણે જો ચાલુ કરી દેવાના છે. કેમ કે શ્રાવણ મહિનામાં છે ને ભાઈ આપણે અહીંયા બાબરાની અંદર, હા જો બોર્ડમાં લખાવી દીધું જો ભાઈ, જો ફરાળી પેટીસ જો ઉપર જ લખાવી દીધું છે. એટલે અને ફરાળી પેટીસ છે ને લગભગ બાબરામાં કોઈ જગ્યાએ રાખતા હોય તો મને બહુ ખ્યાલ નથી. બાકી હવે આ શ્રાવણ મહિનામાં કોઈને પણ ફરાળી પેટીસ ખાવી હોય તો જોધપુર સ્વીટમાં આવી જાજો. ખાસ કરીને અહીંની વસ્તુ બધી સરસ મળે છે. રસમલાઈ આપણે લઈ જવી છે ને? ઓકે ચાલો, રસમલાઈ અત્યારે લેવી છે તો લેતા જ જઈએ. હા ચલો ભાઈ રસમલાઈ અમને આપી દો. ચલો
આપણે ભાઈ રસમલાઈ લઈ લઈએ. જો હવે અમારો ક્રીમ એન્ડ કુકીઝ લેવા અમે આવ્યા છીએ, બરાબર છે. અને આમાં અમારે હમણાં છે ને ઉપર વાત થતી હતી કે ભાઈ જાહેરાત, ઓલા બેન કે આમની કંઈક જાહેરાત નહીં, એમને જાહેરાતની ક્યાં જરૂર છે, મેં તો નામ કાફી છે જાફરીનું એમ. અને હું અહીંયા છે ને ભાઈ ખાસ કરીને લસ્સી પીવા માટે અને ક્રીમ એન્ડ કુકીઝ આઈસ્ક્રીમ માટે ખાસ આવું છું. અને અમારા ફ્રેન્ડે આવી ગયા છે, કેમ છો સાહેબ, મજામાં? ચાલો હવે અમને આપી દો ફટાફટ અમારું ક્રીમ એન્ડ કુકીઝ. બીજું કઈ? જોધપુર સ્વીટમાં પણ જઈએ એવા ભાઈ, ત્રણેય જગ્યાએ જઈએ એવા. અને ત્રણેય જગ્યા ભાઈ બહુ મજા આવે એવી છે, એટલે જેને જેની જરૂર હોય ને એ જગ્યાએ તમે જાજો ખરા એમ. અને જો આવી ગઈ છે ભાઈ, શ્યામ હોસ્પિટલમાં ગયા હતા અમે, ડોક્ટર કપિલ બી વરુ છે ત્યાં, અને સારું કામ છે સરનું, કા ભાઈ? હા સર. અને એમને છે ને કીધું છે, એ તો તમે સાંભળ્યું કે ભાઈ નંબર અત્યારે શું છે, પેલા હતા એટલા જ છે, બહુ વધારા તો નથી, પણ હવે જો ચશ્મા નહીં પહેરે ને તો પછી આંખ થોડીક ડેમેજ થાય એમ, એટલે ચશ્મા પહેરવાનું કીધું છે. એટલે એ નક્કી કરી નાખ્યું છે, એ તમને બતાવ્યું, એમાં જે ટ્રીટમેન્ટ થતી હતી એ પણ બતાવ્યું. અને બસ જલ્દી અમને ચશ્મા બે દિવસમાં આવી જશે, પછી તમે એમને ચશ્મા સાથે જોશો. કોઈ પહેરશે કેટલા દિવસ એનું નક્કી નહીં, બરાબર છે. અત્યારે તો એમ કહે છે કે ભાઈ પહેરી લઉં, હા, પછી કદાચ ચશ્મા પહેરે ને પછી એને અસરાની અસરાની જ લાગે તો બરાબર છે. અને હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરવાનો સમય આવી ગયો છે, તો વિહાન જે રીતે સપોર્ટ આપો છો બસ આવી રીતે સપોર્ટ આપતા રહેજો. નવા બ્લોગમાં જલ્દી મળશું. જય દ્વારકાધીશ, જય માતાજી.